ઘરમાં ઘણીવાર એવું બને છે કે થોડા થોડા શાક વધ્યા હોય, પણ ઘણી વખત ઘરનો ટ્રેન્ડ એવો હોય કે આ જ શાકમાં આ જ ઉમેરાય, પણ ઘણીવાર તમે જુદી જુદી મેથડથી તમે શાકને કાપો અને એને વઘારો તો એનો ટેસ્ટ પણ સરસ લાગે છે અને નવી સરસ મજાની રેસીપી પણ તૈયાર થઈ જાય છે. શરૂ કરીએ બિગનર્સ માટેની એક રેસીપી. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ મજાની રેસીપી સાથે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે. હજુ સુધી આપ સૌએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો ને કોમેન્ટ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો વધુ કંઈને કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. વાલોળ, બટાકા અને રીંગણનું સરસ મજાનું શાક. જનરલી આપણે ઝીણું ઝીણું કાપીને ગોળ ગોળ કે ચોરસ બટાકા કે રીંગણા કાપતા હોય છે. મેં સ્લેન્ટિંગમાં એવી રીતે કાપ્યા છે. આ વાલોળ આવે છે એ લઈ લીધી છે. બધું અડધો અડધો કપ છે. રીંગણ છે એને પણ આવી રીતે કાપી લીધા છે અને બટાકાને પણ કાપી લીધા છે. 2 ટેબલ સ્પૂન તેલ લીધું છે. 1 ચમચી રાઈ ઉમેરીએ છીએ. આ બધા મસાલા તમારી રીતે તમે કરી શકો છો. હું અહીંયા જીરું પણ 1/2 ચમચી ઉમેરું છું. થોડીક રાઈ તતડે એટલે ઉમેરવાનું છે અને સાથે સાથે થોડોક અજમો પણ ઉમેરીએ છીએ. પાપડી વાયડી પડતી હોય છે એટલે ખાસ અજમો નાખવું. બધું તતડવા માંડે એટલે 1/2 ચમચી હિંગ ઉમેરીએ છીએ. હિંગ ઉમેર્યા પછી મેં અહીંયા લીલું લસણ લીધું છે, 1/2 કપ લીલી ડુંગળી લીધી છે અને મરચાંને પણ આવી રીતે કાપી લીધા છે. હલાવી લઈએ છીએ. થોડુંક સોતે થાય એટલે આપણે બીજી બધી વસ્તુઓ ઉમેરીએ છીએ. સોતે થઈ ગયું છે. હવે સૌથી પહેલાં એમાં બટાકા અને પાપડી ઉમેરીએ છીએ. રીંગણ ઝડપથી ચડી જતા હોય છે એટલે થોડુંક ચડે 5-1 મિનિટ શાક પછી આપણે રીંગણ ઉમેરવાના છે. પહેલાં રીંગણ ઉમેરશો તો રીંગણ બધા ભાગીને લોચા જેવા થઈ જશે એટલે હંમેશા રીંગણ જો તમારે આખા રાખવા હોય તો થોડુંક શાક ચડે પછી નાખવાના. તમને ગળી ગયેલા ભાવતા હોય તો અત્યારે જ નાખી દેવાના. ઘણીવાર ઘરમાં થોડા થોડા શાક વધ્યા હોય તો તમે આવી રીતે જુદું જુદું કાપી અને જુદી સ્ટાઇલથી કરીને આપો તો ખવાઈ જતું હોય છે. રૂટીનમાં આપણે ઝીણું કાપતા હોય છે, બટાકા પણ ચોરસ કાપતા હોય છે, એની જગ્યાએ કંઈક ડિફરન્ટ લાગે. બળે નહીં એટલા માટે થોડુંક પાણી ઉમેરી દીધું છે. હમણાં બીજા મસાલા નથી કરવાના. આવી રીતે ઢાંકણું ઢાંકી અને ધીરા તાપે ચડવા દઈએ છીએ. થોડુંક પાણી ઉમેરીએ છીએ જેથી કરીને શાક ચોંટશે નહીં. 5 મિનિટ પછી હું ઢાંકણું ખોલી દઉં છું. પાણીની વરાળથી જ આ શાક ચડવા માંડ્યું છે અને હવે આપણે એમાં રીંગણ ઉમેરી અને બાકીના મસાલા કરી દઈએ છીએ. 1/2 ચમચી હળદર, લીલું મરચું ઉમેર્યું છે, કાશ્મીરી મરચું 1 ચમચી છે, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી સરગવાનો પાવડર. હું કાયમ બધા શાકમાં ઉમેરતી હોઉં છું, હેલ્થ માટે ખૂબ સારો છે એટલે ઉમેરું છું. તમારી પાસે ન હોય તો સ્કીપ કરવાનું. 1 ચમચી મેથી મસાલો. મેથી અને સરગ બંનેનો પ્રયોગ હું કાયમ મારા શાકમાં કરું છું. અને હવે મીઠું તમારા ટેસ્ટ મુજબ વધતું ઓછું ખવાતું હોય તો અહીંયા 1 ચમચી ઉમેર્યું છે. છેલ્લે આવી રીતે છીણીને હું આદું ઉમેરું છું. આદું ન ભાવતું હોય તો સ્કીપ કરવાનું, પણ આદુંવાળું આ શાક ખૂબ સરસ લાગે છે. લગભગ 2 ચમચી જેવું જ પાણી ઉમેરીએ છીએ અને ફરીથી હલાવી લઈએ છીએ. ફરીથી ઢાંકણું ઢાંકી અને પાણી ઉમેરી ચડવા દઈએ છીએ. ઢાંકણું ખોલીને જોઈ લઈએ છીએ. વાહ, સરસ રીતે શાક થઈ ગયું છે. સર્વ કરીએ. શાક રેડી છે. ઘી ચોપડીને સરસ મજાનો આ રોટલો, લીલું લસણ, મરચું, છાશ, લીલી હળદર, આનો વિડીયો પણ મેં મૂક્યો છે, આનો પણ મૂક્યો છે, મરચાંનો પણ મૂક્યો છે.
કોથમીરના પત્તાથી ગાર્નિશ કરીએ છીએ. મિત્રો, બહુ જ ઓછા તેલમાં જોઈ શકો છો કે હેલ્થ માટે પણ બહુ સરસ રીતે આ શાક થાય છે. પણ જો તમે તેલ વધારે ખાતા હોય તો થોડું વધારે મૂકીને બનાવી શકો છો. અને આ એક સરસ મજાનું ભાણું તૈયાર થઈ જાય છે. મરચાં, હળદર ને લસણ તો રોજ શિયાળામાં બધાના ઘરમાં હોય છે. મિત્રો, તમે આ શાક બનાવજો. રૂટીનમાં બધા મિક્સ શાક આવી રીતે બનાવતા જ હોય છે. થોડું ડિફરન્ટ કટ કરી અને મસાલા થોડા આગા પાછા કરીને ખૂબ ટેસ્ટી લાગે છે અને ભાણું આખું ભરાઈ જાય છે. આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું રેસીપીના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.